નમસ્કાર, હું છું દીપાલી. વાત કરીએ અગત્યના સમાચારની. રાજકોટમાં જસદણ વિધાનસભા ચૂંટણીનો જંગ જામેલો છે ત્યારે કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકિયા કરી રહ્યા છે પૂરજોશમાં પ્રચાર. કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસ તરફથી અવસર નાકિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે જસદણથી જોડાયા છે અમારા સહયોગી ચિરાગ શાહ, તેમની પાસે જઈએ. ચિરાગ, જે પ્રકારે કોંગ્રેસ અત્યારે મેદાનમાં જોવા મળી રહી છે, પૂરો ઉત્સાહ અત્યારે બતાવાઈ રહ્યો છે પ્રચારમાં, પરંતુ કઈ ખાસ રણનીતિ સાથે અવસર નાખ્યા લોકો સાથે પહોંચ્યા છે? બિલકુલ, જસદણનો જંગ જામ્યો છે. આ વખતે કોળી વર્સિસ કોળી ઉમેદવાર છે. કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા અને માટે આ પેટા ચૂંટણી જસદણના માથે થોપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પણ હવે પોતાના ઉમેદવાર સાથે મેદાનમાં છે અને ગામે ગામે જઈને અવસરભાઈ નાકિયા, જે કોંગ્રેસના ઉમેદવાર છે, તે મતદાતાઓ પાસે વોટ માંગી રહ્યા છે. આપણી સાથે જોડાશે અવસરભાઈ. અવસરભાઈ, ખાસ તો આખો આ જે ગઢ છે એ કુંવરજી બાવળિયાનો ગઢ કહેવાય. કોંગ્રેસનો ગઢ તો છે, પરંતુ વ્યક્તિગત રીતે પણ એમનું વ્યક્તિત્વ એટલું બધું મોટું છે કે જાણે તમને ખરેખર બહુ પરસેવો પડી રહ્યો છે ફિલ્ડમાં. આજે વિંછિયા અને જસદણની જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિસ્તારની પબ્લિક અને તમામ મતદારો એવું કહેશે કે અમારી મથે વિશ્વાસઘાત કર્યો છે અને આ જે કોંગ્રેસનો ગઢ હતો એ કોંગ્રેસનો ગઢ રહેવાનો છે. એમની અરે કોંગ્રેસનો ગઢ નથી ગયો અને એ જો વ્યક્તિગત રીતે એમને જો મત મળતા હોય તો એના 45 હુડતાળીના ધારાસભ્યોને નાખી સરકારની ફોજના એકણે ખડી ન કરવી પડે. આ સીએમ જે એરિયા એમના ઘરના અંજલીબેન પણ ઘરે ઘરે રખડે છે, એટલે એ એવું કહેતા હોય કે મને વ્યક્તિ તરીકે મત મળતા તો એ વાત ખોટી છે. અને એ જે વાત કરે છે એ 23 તારીખે એમને ખબર પડશે કાંઈ કોંગ્રેસનો ગઢ હતો કે કોનો ગઢ હતો. એમનો ગઢ હતો કોંગ્રેસનો, કોંગ્રેસનો ગઢ રહેવાનો. ઓકે, ભાજપ પણ કુંવરજીભાઈને એટલા માટે લઈ ગયા કેમ કે એનું વ્યક્તિત્વ બહુ મોટું છે, માત્ર એમના નામથી વોટ પડતા હોય છે. કુંવરજીભાઈ બાવળિયા પોતે ભાજપમાં એટલા માટે જોડાયા કેમ કે એમને પોતાને ખબર છે કે મારું વ્યક્તિત્વ બહુ મોટું છે. તો આ જે ઓરા છે, આ જે વ્યક્તિત્વ આખો ઓરા છે, એને નાથવો કેટલો મુશ્કેલ તમારા માટે છે? અમારે તો બહાર આ તાલુકા સિવાય બહાર અને બીજા જિલ્લાની મલપા બહુ વાતું થાય છે આ ભાઈની ગ્યાઈની. મોટી મોટી કેબિનેટ છે, નામ છે ને તેમ છે, પણ આ અમારે એટલું બધું હેલું પડી ગઈ છે આ ચૂંટણી કે એમને જે આ વિશ્વાસઘાત કર્યો છે. 25 વર્ષથી જો આ વિંછિયાના અને જસદણ તાલુકાના જો મતદારો દેતા હોય એને મત, આજે કોઈને પૂછવામાં નથી આવ્યું. 25 વર્ષથી એમ કહેતા કે આ ભાજપની સરકાર જે રહી બેરોજગારી વિરોધી છે, ખેડૂત વિરોધી છે, અને 25 વર્ષથી એમ કહેતા હોય તો આજે કયા મુદ્દા માથે મત માગવા જાય છે એને ખબર નહીં હોય. ના, પણ વિશ્વાસઘાતની ઉપર જો કામની વાત કરીએ કે વિકાસના કામો અહીં કેટલા થયા, તો કુંવરજીભાઈ બાવળિયાએ જેટલા વિકાસના કામો અહીંયા કર્યા છે એ જ કામને આધાર બનાવીને તમારે વોટ માગવા પડશે. વિકાસની જો વાત કરતા હોય તો એ જો એવી વાત કરે છે કે અમે કેબિનેટમાં ગયા કેડે 500 થી 600 કરોડ રૂપિયા લાવ્યા છે, તો આજે એ જો વિકાસની ગ્રાન્ટ લાવ્યા હોય તો અહીંયા કણે દેખાડે 500-600 કરોડ રૂપિયા કાંઈ લાવ્યા નથી, ખોટા બણગા મારે છે, એ ખોટી વાતો છે, એવું કાંઈ છે નહીં. ગયા છે તો પોતાના સ્વાર્થ હાટું ગયા છે, ગયા છે તો વિંછિયા જસદણ તાલુકાનો કોઈનો વિકાસ કરવા નથી ગયા, પોતાના વિકાસ કરવા ગયા છે. ધારાસભ્ય તરીકે કુંવરજી બાવળિયાના કેટલા કામો સારા હતા? એમના કામ એક એવા સારા હતા કે નાના માણસો બોલાવે અને ઉભા રહે, બાકી જે કાંઈ કામકાજ સીંધે એ નોટમાં લખી લેવાનું, પછી થાય કે ન થાય એમાંય ઘણી પબ્લિક નારાજ છે. ઓકે, તમારે આ વખતે પ્રચાર અભિયાનમાં પણ ભાજપની થિયરી અપનાવવી પડી છે, જેમ ભાજપવાળા પેજ પ્રમુખ બનાવતા હોય એવી ડિટેલિંગ તમારે પણ આ વખતે કરવું પડ્યું છે, એમાં શું અમે શું નવું કર્યું છે? આજે જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક છે સરકાર આખી આંકણે ખડી થઈ જતી હોય, એટલે અમારે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો જે રહ્યા એ પણ બધા અમારી સાથે જોડાણા છે અને આવ્યા છે. જી, એટલે લાગે છે કે તમારું નામ જાહેર થયું એ પહેલા ભાજપનું નામ નક્કી થઈ ગયું હતું. પ્રચારના અભિયાનમાં કુંવરજીભાઈને બહુ મોટો બહોળો સમય મળી ગયો છે. તમારા માટે પ્રચારનો જે સમય છે એ ખૂબ ઓછો લિમિટેડ બાકી બચ્યો છે. એ જે દિવના કેબિનેટમાં ગયા તેદુનો એમનો પ્રવાસ ચાલુ છે, વિંછિયાનો અને જસદણ તાલુકાનો. એ તો પ્રધાન થયા કેબિનેટ એ આખા ગુજરાતના હોય, પણ ગુજરાતમાં ક્યાંય બીજા જિલ્લામાં ક્યાંય ગયા નથી. આ એના રખડ્યા છે 2 તાલુકાની મલપા, બાકી ઉડી જે આ મતદારો જે રહ્યા એ 20 તારીખે જવાબ આપી દેશે અને કોંગ્રેસની જીત થાય છે એ 100% વાત. પણ તમે આ વિશ્વાસઘાત અને વ્યક્તિગત આક્ષેપો સિવાય વિકાસના કયા વાયદા કરી રહ્યા છો એના લોકોને?
આના જે વિકાસના કામની જે વાત કરતા હો તો આકણે કોઈ આરોગ્યની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, ઘણા ગામડાઓની મહિલા પર આજની તારીખમાં 10 થી 15 દિવસ પાણી મળે છે. તો જે કામ કુંવરજીભાઈ ના કરી શક્યા એ કામ તમે કરાવી શકશો? એ ન કરાવી શક્યા હોય એ અમારામાં તાકાત છે કામ કરાવવાની. ખાસ અસંતોષની વાત કરીએ, તમારું નામ જાહેર થતાની સાથે કેટલાક મીડિયામાં અથવા તો સોશિયલ મીડિયામાં એવું જાહેર થયું કે અમુક લોકો નારાજ થઈ ગયા છે, રાજીવ સાતવ આવી રહ્યા છે જસદણમાં, અને ત્યારે અમુક જે તમારી સાથેના જે અત્યારે સાથીદારો છે એ તમારો સાથ અથવા તો પંજાનો સાથ છોડી શકે તેમ છે. અમારી યારે જે માંગણીદાર હતા, હાથ હોય કે આઠ હોય કે નવ હોય, તમામ માંગણીદારે એક નક્કી કર્યું હતું, ટિકિટ ગમે એને મળે, તન મન ને ધનથી બધાને હારે રહેવાનું છે. અને જે માંગણી કરવાવાળા ટિકટની રહ્યા એ આજની તારીખમાં અહીંયા તમારી સામે પણ ઊભા છે. અને બીજા નંબરની મહિલા પાસે જો એવી વાતો કરતા હોય કે અવસરને મેં નામ દીધું હતું, તો તમે જો કોંગ્રેસને નામ દીધું હોય પ્રદેશવાળાને તો તમે નામ દો ને કે મેં આને ફોન કર્યો હતો. એ તો ભાજપવાળા ખોટું બોલે છે, જોર જોરથી બોલે છે, પણ આ ભાઈ 3 મહિનાથી ગયા છે તેને ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે. અમારા ભોળાભાઈનું વિનુભાઈનું ટીવીમાં એવું આવ્યું કે ભાજપમાં ભળી ગયા, કોઈ ભાજપમાં ભળ્યા નથી, તમારી નજર સામે અમારી સામે ખડા છે. ટીવીમાં તો એવું આવ્યું કે તમે વાત વાતમાં એવું કહી ગયા કે ભાજપવાળા 25-25 લાખમાં તાલુકા જિલ્લા પંચાયતમાં સોદા કરી રહ્યા છે. એ જે સોદાની વાતો કરતા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, જ્યારે જિલ્લા પંચાયતની જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે ચૂંટણી આવી ત્યારે બહુમતીથી હું તમને કહું પ્રમુખ ને ઉપપ્રમુખ બે હરવામાં આવ્યા હતા. ત્યાર પછી કુંવરજીભાઈ જે રહ્યા એ ભાજપમાં ગયા, ભાજપમાં ગયા કે જ્યારે સમિતિ રસવાની આવી ત્યારે કોઈને કારોબારી જોઈતી હતી, કોઈને બાંધકામ જોતું હતું, એવા કોઈને આરોગ્ય સમિતિની ચેરમેન જોતા હતા, આવું બધું જોતું હતું ને એ બધાય લોભ અને લાલચમાં ઉડાઈ ગયા છે. આપણી સાથે જોડાયા છે ભોળાભાઈ કે જે પોતે અસંતુષ્ટ હોવાની ઘણા બધા વખતથી ચર્ચા હતી, અને રાજીવ સાતવ જસદણ આવશે અને પછી ભોળાભાઈ ભાજપમાં ભળી જશે તેવી ચોક્કસ ચર્ચાઓ ચાલી છે. આપણે એમને જ પૂછીએ શું છે સત્યતા. એટલે રાજીવ સાતવજી ભાજપમાં છે કોંગ્રેસમાં છે, તમે પ્રશ્ન જે પૂછ્યો એ જ ખોટો છે. અમારા જયારે પ્રભારી ઝટકો આપશો રાજીવ સાતવને? બિલકુલ ઝટકો આપવાનો નથી. ભાજપ વાળાને સપનામાં એવું આવે છે કે ભોળાભાઈ છે એ ભાજપમાં છે એ આવવાના છે. હું એક કોંગ્રેસનો સૈનિક અને સક્રિય કાર્યકર છું અને કાયમને માટે છે કોંગ્રેસ પક્ષનો સક્રિય કાર્યકર રહેવાનું છું. 20મી તારીખ સુધી અવસરભાઈની સાથે ખંભે ખંભો મિલાવીને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી અવસરભાઈ જીતે એના માટેના હું પ્રયત્ન સહી કરવાનો. ભાજપ વાળા તરફથી તમને કોઈ લાલચ આપવામાં આવી હતી ખરી? મારી યારે કોઈ પણ સહી વાતચીત થઈ નથી, અને કદાચ કોઈ વાતચીત કરવા આવે તો હું એમની યારે વાતચીત કરવા પણ સહી તૈયાર નથી. આપણે સાથે અન્ય કેટલાક કાર્યકર્તાઓ પણ જોડાયા છે, ખાસ તો કયા કયા મુદ્દાઓ સાથે આ પ્રચારમાં જોડાયા છો? સૌ પ્રથમ અત્યારે જયારે પેટા ઇલેક્શન જસદણનું વિધાનસભાનું 72નું અહીંયા છે જસદણમાં, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમે શ્રી આખા સમગ્ર પક્ષના આગેવાનો અને પક્ષના હાઈકમાન્ડે અવસરભાઈ નાકિયાનું જ્યારે નામ જાહેર કર્યું છે ત્યારે આ જસદણ વિધાનસભાની અંદર મારે ખાલી વિકાસની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એટલું જ કહેવું છે અને ભારતીય સરકારને ભાજપને એટલું કહેવું છે કે 1995માં ગુજરાતમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકાર બની ને ત્યારથી આ દિન સુધી વિજય રૂપાણી સુધી આ ગુજરાતની અંદર ગાદીમાં સરકાર ભાજપની છે, કોંગ્રેસની નથી. તમે ફક્ત કોંગ્રેસના એક વ્યક્તિને ત્યાં લઈ ગયા છો અને ત્યાં લઈ ગયા પછી એમને તમે કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે વિધાઉટ એમએલએ, ધારાસભ્ય વગર. પણ 1995થી સરકાર તમારી છે તો જસદણમાં તમે કયો વિકાસ કર્યો એ જાહેર કરે ભાજપ સરકાર અને ભાજપના ઉમેદવાર. આ જસદણને સિવિલ હોસ્પિટલ 86-87માં દરજ્જો મળ્યો હતો. આ ગરીબ અને મજૂર અને ખેતરમાં કામ કરનાર મજૂરને ગરીબ માણસને એની સેવાનો લાભ પણ બંધ કરી દીધો છે 1994-95. પણ તમારી વાત પરથી એવું લાગે છે કે ધારાસભ્ય જો કોંગ્રેસનો હોય અને સરકાર ભાજપની હોય તો ભાજપની સરકાર કોંગી ધારાસભ્યોને કામ નથી કરવા દેતી. આનો મતલબ સીધો થયો કે નગરપાલિકા પણ ભાજપની છે, સરકાર પણ ભાજપની છે, અને આ જસદણ વિધાનસભા આજીવન કોંગ્રેસની રહી છે. એક જ વખત અત્યારે જે સામે ઉમેદવાર ચૂંટણી લડે છે અમારા કવસરભાઈ નાકિયાની સામે, એમની દીકરીને 2009માં પેટા ઇલેક્શનમાં ટિકિટ આપી ત્યારે આ જ જસદણની પ્રજાએ એમને ત્યારે પરચો બતાવ્યો હતો અને આ વખતે પણ બતાવ્યો. જસદણ માટે સારું એ કહેવાય કે જો એ ભાજપના ઉમેદવારને જ ચૂંટે, કેમકે વિકાસના કામો પછી એ જ કરવાના છે. તો હું એ તો કહેવા માંગુ છું કે 95 થી 2018 એટલે 23 વર્ષ સુધી ભાજપની સરકાર ગુજરાતમાં, તો વિકાસ જસદણો કેમ નથી કર્યો? આરોગ્ય સિવિલ
સિવિલ હોસ્પિટલ હતી અને જાહેર આરોગ્ય સેના માટે બનાવ્યું. ગાર્ડન દરબાર સાહેબ જે સ્ટેટ હતા એમણે બનાવ્યું, ત્યાર પછી ભાજપે નથી બનાવ્યું. 23 વર્ષમાં ગાર્ડન બનવું જોઈએ ને? એક પણ કોલેજ સરકારી કોલેજ નથી આ જસદણની અંદર. એ ગ્રાઉન્ડ નથી, રમત ગમતની ખેલકૂદના મેળા કરવા છે તમારે, તો જસદણને નથી અપાતું. અને અત્યારે ગુજરાતનું તમને આ જસદણ દેખાણું ગુજરાત સરકારને ભાજપને, તો આ ઉમેદવારને વિકાસની વાત કરવાનો અધિકાર નથી ને ભાજપ સરકારને પણ. ઓકે, આ ગુરુ ચેલા વચ્ચેની લડાઈ છે. અવસર ભાઈ, છેલ્લો પ્રશ્ન આપને પૂછીશ કે ગુરુ સામે લડતા કયા પ્રકારની ફિલિંગ આવી રહી છે? આજે ગુરુ અને છેલાની જ્યારે લડાઈ આવતી હોય ત્યારે બધાને ખબર પડે કે ગુરુ કરતા છેલ્લો હવાયો નીકળે, અને જોર જોરથી મતદાન કોંગ્રેસમાં થવાનું છે. અને સરકારને જે કાંઈ હું તમને કહું કરવી હોય કરી નાખે, અને કોંગ્રેસ જીતવાની છે, જીતવાની છે, જીતવાની છે, લીડે જીતવાની. તો ગુરુ કરતા ચેલો હવે ચડિયાતો સાબિત થવા માટે તૈયાર છે. જો રહેશે કે 23મીના પરિણામમાં કયા પ્રકારનું જીતના માપદંડ અથવા તો હારના માપદંડ રચાય છે, કોણ જીતે છે અને કોણ બાજી મારી જાય છે. કેમેરામેન દીપક સેન સાથે હું ચિરાગ, TV9 જસદણ. તો જે પ્રકારે જસદણમાં જંગ જામ્યો છે તેની અસર અત્યારે જોવા મળી રહી છે. કોંગ્રેસ હવે મેદાનમાં છે અને પૂરા જોશ સાથે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખિયા અત્યારે હાલ ચૂંટણી પ્રચાર એટલે કે લોકોને મતમાંથી આકર્ષવા માટે એક રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા છે. અને સાથે જ તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે જસદણ એ કોંગ્રેસનો ગઢ છે, હતો અને હંમેશા રહેશે, અને તેઓ ભારી બહુમત સાથે જીતીને બતાવશે.